નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોવાનું શરૂ કરી દીધું છે કેએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 10 ગણિતનો ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી વિશે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને બીજા ધોરણ 10 ના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલો, જેથી કરીને એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને વધુ વિડીયો જોવા હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને તમે બીજા ચેપ્ટરના પણ વિડીયો જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાનું છે ધોરણ 10 ગણિતનું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 1. અત્યાર સુધી આપણે જે દાખલા જોયા એ સ્વાધ્યાય 5.2 સુધીના એનમુ પદ શોધવાના હતા. હવે જે દાખલા આવે છે અહીંયા આપણે દાખલા નંબર 1 માં જોઈ શકીએ કે શું સૂચના આપી છે. તો નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો. એટલે કે અત્યાર સુધી આપણે જે દાખલા ગણ્યા એમાં સમાંતર શ્રેણી આપેલી હતી, તો એનમું પદ શોધતા હતા, પ્રથમ પદ શોધતા હતા, સામાન્ય તફાવત શોધતા હતા. એની જગ્યાએ હવે આપણને જે શ્રેણી આપેલી છે તેમાં કેટલા પદો સુધીનું સરવાળો શોધવાનું છે. તો આમાં ચેન્જીસ આવી રીતે થઈ શકે. માની લો કે અહીંયા દાખલા નંબર 1 માં 4 દાખલા છે, તો આ પહેલા 2, 7, 12 આમ સમાંતર શ્રેણીમાં આગળ પદો છે, તો ક્યાં સુધી સરવાળો મેળવવાનો? તો 10 પદ સુધી. હવે 10 ની જગ્યાએ 12 કે 15 કે કંઈ પણ કે આના સમાંતર શ્રેણી માટે, તો કંઈ દાખલો નવો ન થઈ જાય. તો આપણે ધ્યાન રાખવાનું કે આના જ રકમમાં 10મા પદ સુધીનું આપણે સરવાળો શોધવાનો છે. એના પછી બીજો છે એમાં 12મા પદ સુધી, ત્રીજું છે એમાં 100મા પદ સુધી, અને ચોથો છે એમાં 11મા પદ સુધી. અહીંયા તમારી ચોપડીમાં રકમમાં ભૂલ છે કે 1/15, 1/12, 1/10 આપેલા છે. એકચ્યુઅલી આવા જોઈએ 1/9. ચલો તો આપણે હવે જોઈશું દાખલા નંબર 1 ડિટેલમાં, જોઈએ કે કેવી રીતે ગણાય. અહીં આપણને સમાંતર શ્રેણીમાં જોઈએ તો 2, 7, 12 અને 10 પદ સુધીનો સરવાળો મેળવવાનો છે. તો આપણી જોડે 10 પદો અથવા તો એન પદોનો સરવાળો શોધવાનું સૂત્ર છે. એમાં આપણે જરૂર પડે એન ની જરૂર પડે, એ ની જરૂર પડે અને ડી ની જરૂર પડે. તો આ સમાંતર શ્રેણી ઉપર આપણે નક્કી કરી દઈએ કે એ બરાબર કેટલા છે, તો 2. પછી સામાન્ય તફાવત ડી બરાબર કેટલા છે, તો a2 - a1. a2 એટલે કે 7 થશે આ સમાંતર શ્રેણી માટે, a1 એટલે કે 2 થશે. હવે આ બંનેની બાદબાકી આપણે કરીએ તો કેટલી આવે? 5 આવે. તો અહીંયા સામાન્ય તફાવત ડી બરાબર 5 થયું. અને n બરાબર કેટલા થશે? તો અહીંયા n બરાબર 10 થશે, કારણ કે આપણને રકમમાં જ કહી દીધું છે કે 10 પદ સુધીનો સરવાળો મેળવવાનો છે. હવે આપણે શું કરીશું? તો n પદોનો સરવાળાનું સૂત્ર વાપરીશું, એટલે કે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n-1 × d. આ આપણું n પદોના સરવાળાનું સૂત્ર છે. તેમાં આપણે જે જે કિંમતો આપેલી છે એ મૂકી દઈએ. Sn એટલે કે S 10 શોધવાના છે. n બરાબર 10 મૂકીશું, 10/2. અહીંયા 2a તો 2 × a = 2 થશે. n એટલે કે 10, 10 - 1 એટલે કે આપણે અહીંયા 9 લખી શકીએ. તો અહીંયા 9 અને કૌંસમાં d બરાબર કેટલા થશે? 5. તો આવી રીતે આપણે પદોમાં જે કિંમત આપેલી છે એની મૂકી દઈશું. 10/2 એટલે કે 5 થશે. કૌંસમાં જોઈએ તો 2 × 2 = 4 વત્તા 9 × 5 = 45. અહીંયા સાદું રૂપ આપીએ તો આપણે 45 × 4 = 49 થશે. તો 5 × 49 અને 49 × 5 એટલે કે 245. અહીંયા આપણે 50 × 5 કરીએ અને બધા એમાં 50 × 5 કરીએ તો 250 થાય, એમાંથી 5 બાદ કરીએ તો 245 મળે. એટલે કે અહીંયા જે 10 પદ સુધીનો સરવાળો છે એ આપણને કેટલો મળે છે? 245. હવે જોઈએ દાખલા નંબર 1 નો પેટા દાખલો બીજો, કે જેમાં શ્રેણી આપેલી છે -37, -33, -29 અને 12 પદ સુધીનો સરવાળો મેળવવાનો છે. તો અહીંયા આપણે એ ડી અને એન નક્કી કરીએ તો એ બરાબર એટલે કે પ્રથમ પદ બરાબર -37 થશે. હવે આપણે શોધવાનું છે સામાન્ય તફાવત. સામાન્ય તફાવત શોધવા માટે આપણી જોડે સૂત્ર છે કે a2 - a1. હવે a2 બરાબર કેટલા થશે? તો -33 થશે. અને માઇનસ સૂત્રનું છે અને a1 એટલે કે -37. અહીંયા આપણે નિશાની સુધારીએ આપણે એટલે કે અંદર નિશાની દાખલ કરીએ તો -33 + 37. હવે સાદું રૂપ આપીએ તો +-, એટલે કે વિરોધી નિશાની તો બાદબાકી થશે. 37 માંથી 33 જાય તો 4 વધે અને મોટા પદની નિશાની, તો અહીંયા વધશે આપણું સાદું રૂપ +4. તો અહીંયા d = 4. ચલો હવે આગળ આપણે n નક્કી કરવાનું છે. તો n બરાબર 12 આપેલા છે અને હવે Sn નું સૂત્ર વાપરીશું. તો Sn નું સૂત્ર આપણી જોડે છે કે Sn બરાબર
n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે આમાં કિંમત મૂકીએ તો sn, n બરાબર કેટલા છે, 12 છે, તો s બાર બરાબર 12 ભાગ્યા 2 કૌંસમાં 2a બરાબર કેટલા આવશે તો માઇનસ 37 પ્લસ n માઇનસ 1, n એટલે કે 12, 12 માંથી 1 જાય તો 11 અને d બરાબર 4. અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો 12 ભાગ્યા 2 એટલે કે 6 થશે. કૌંસમાં જોઈએ તો માઇનસ 37 ગુણ્યા 2, તો ડાયરેક્ટ આપણે ગુણાકાર આવડે તો કરવાનું, ના આવડે તો 2 વડે ગુણવાના, કે 7 2 14 બંધી પડી 1, 3 2 6 અને 1 7 74 પણ માઇનસ 74 પ્લસ 11 6 44. ચલો હવે આગળ સાદુરૂપ આપીએ તો બાદબાકી થશે, વિરોધી નિશાની છે, તો કેટલા આવે, 74 માંથી 44 બાદ કરવાના છે. પહેલા તો આપણે 4 બાદ કરીએ તો 4 માંથી 4 જાય 0, 7 માંથી 4 જાય તો 3, એટલે કે માઇનસ 30 વધે, મોટા પદની નિશાની આવે. ગુણાકાર કરીએ તો માઇનસ 180, એટલે કે અહીંયા 12 પદોનો જે સરવાળો થાય એ કેટલો મળે, માઇનસ 180. હવે દાખલા નંબર 3 માટે સમાંતર શ્રેણી આપેલી છે 0.6, 1.7, 2.8 અને એના 100 પદનો સરવાળો મેળવવાનું છે. તો આપણે સૌથી પહેલાં તો એ નક્કી કરીએ, એટલે કે 0.6 થશે. એના પછી સામાન્ય તફાવત ડી નક્કી કરીએ તો સામાન્ય તફાવત A2 માઇનસ A1, A2 એટલે કે 1.7 અને A1 એટલે 0.6. હવે આની બાદબાકી દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્નવાળું પદ મૂકીને કરીએ તો આપણને કેટલા મળે, તો 1.1 મળે સામાન્ય તફાવત. તમારે જો ના ફાવે તો તમે સાઈડમાં આ રીતે કરી શકો છો કે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકવાનું, 7માંથી 6 જાય તો 1 વધે, દશાંશ ચિહ્ન એમના એમ 1માંથી 0 જાય તો 1, તો આવી રીતે સામાન્ય તફાવત 1.1 મળે. અહીંયા એન બરાબર કેટલા થશે, તો એન બરાબર 100 થશે. હવે એ ડી અને એન મળી ગયું તો આપણે એસએન નું સૂત્ર વપરાય, એસએન બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે આમાં કિંમત મૂકો તો n બરાબર કેટલા, 100 લેવાના છે, તો s 100 બરાબર 100 ભાગ્યા 2 કૌંસમાં 2 કૌંસમાં a બરાબર 0.6 પ્લસ n એટલે કે 100, 100 માંથી 1 જાય તો 99 કૌંસમાં d એટલે કે 1.1, તો આપણે 11/10 પણ લખી શકાય, તો આપણો કૌંસ થયો. હવે અહીંયા સાદુરૂપ આપીએ તો 100 ભાગ્યા 2 એટલે કે 50. આગળ 0.6 ગુણ્યા 2, તો દશાંશ ચિહ્ન ધ્યાનમાં લીધા વગર સંખ્યા જોઈએ આપણે તો આ 6 થાય, 6 2 12. હવે એક દશાંશ ચિહ્ન કાઢવાનું, તો આ બંનેનો ગુણાકાર 1.2. અહીંયા ગુણાકાર કરીએ તો 99 ગુણ્યા 11, 99 ગુણ્યા 11 કેટલો મળે છે જોઈએ, તો 990 અને 99, તો 9 9 2 18 બધી 1, 9 ને 1 10, તો 1,089 થાય. અને પાછો એક પોઈન્ટ કાપવાનું છે, એટલે કે 108.9 થાય, અને નીચે છેદમાં 10 છે તો એક પોઈન્ટ કાપવો પડે. ચલો હવે સરવાળો કરીએ તો 50 ગુણ્યા આ બંનેનો સરવાળો કેટલો થાય છે, દશાંશ ચિહ્ન પછીના આંકડા અને દશાંશ ચિહ્ન આગળના આંકડા એનો સરવાળો બાદ બાકી થશે, તો અહીંયા 108.9માં 1.2 ઉમેરીએ તો 9 ને 2 11 થશે, વધી 1, 8 ને 1 9 ને 1 10 થશે, વધી 1, તો 110.1. હવે જો આનું આપણે દશાંશ ચિહ્ન દૂર કરીએ તો કેટલા મળે, 50 ગુણ્યા 1101/10, તો 10 ગયો. આનો ગુણાકાર કરીએ આપણે તો 1101 છે, તેનો ગુણાકાર કરીએ તો 5,505 મળે, એટલે કે પ્રથમ 100 પદોનો સરવાળો કેટલો થાય, 5,505. તો આવી રીતે એકદમ સિમ્પલ રીતે તમે ગણી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા દાખલા નંબર 4 જોઈએ તો દાખલા નંબર 4માં અહીંયા આપણને પ્રથમ પદ એ બરાબર 1/15 બનશે. અહીંયા અપૂર્ણાંક છે તો ખાસ બાદબાકીમાં ધ્યાન રાખવું પડે. સામાન્ય તફાવત A2 - A1, એટલે કે A2 બરાબર 1/12 અને A1 બરાબર 15. અહીંયા જો તમારે લસા લેવો હોય તો તમે લસા એકદમ સિમ્પલ રીતે લઈ શકો છો, એટલે કે 12 અને 15 નો લસા 60 આવે અવયવની રીતે જોઈએ તો, પણ એના કરતાં બેટર છે કે તમે ક્રોસ ગુણાકાર કરો, એટલે કે એ બંનેનો ગુણાકાર કરો, 12 અને 15 નો ગુણાકાર 180 થશે, તો એટલો લસા લઈને છેદમાં લખી દો. અહીંયા આપણે એટલા વડે ગુણીએ 180 વડે, તો 12 ઉડી જશે, 15 વધે 15 માઇનસ, અહીંયા 12 ઉડી જશે, 180 વડે ગુણીએ આપણે, લસા વડે ગુણીએ છીએ તો 15 ગુણ્યા 12 થશે, તો અંશમાં 12 એકા 12 થશે.
15 માંથી 12 જાય તો કેટલા વધે? 3 વધે અને 3 છેદમાં 180, 3 છેદમાં 180 તો 3 અહીંયા 60 થશે, તો અહીંયા અંશમાં 1 વધે અને છેદમાં 60 વધે, તો સામાન્ય તફાવત b બરાબર 1 છેદમાં 60. અહીંયા n આપણને કહી દીધું છે કે n બરાબર 11 પદો લેવાના છે, તો n બરાબર કેટલા? 11 પદો લેવાશે. હવે જે સૂત્ર આપ્યું છે આપણું Sn નું, n પદોના સરવાળા એ વાપરીશું, તો Sn બરાબર n ભાગ્યા 2 કૌંસની બહાર 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ b. આ સૂત્રમાં એક એક કરીને કિંમત મૂકીએ તો S 11 બરાબર 11 ભાગ્યા 2 2a, 2a એટલે કેટલા થશે? તો 2 કૌંસમાં a બરાબર 1 છેદમાં 15 પ્લસ n એટલે કે 11, 11 માંથી 1 જાય તો 10 વધે, તો 10 કૌંસમાં b બરાબર કેટલા આવ્યા? તો 1 છેદમાં 60 આવે, તો આ એમ નાઇન અને કૌંસ એમ પૂરો કરવાનો. ચલો 11 ભાગ્યા 2 એમને એમ લખીશું, તો 11 ભાગ્યા 2 અહીંયા છેદમાં ના હોય એટલે 1 હોય, કૌંસ અંશનો ગુણાકાર છે છેદનો ગુણાકાર, તો 2 છેદમાં 15. અહીંયા પણ એમને એમ રાખીશું ગુણાકાર, કારણ કે આપણને લસા લેવામાં તકલીફ ના પડે, તો 10 છેદમાં 60. હવે જુઓ 15 અને 16માં જે 60 છે, સોરી 15 અને 60માં 60 છે એ 15નો અવયવ થયો, અવયવી થયો, તો આપણે અહીંયા લસા સીધો જોઈ શકીએ કે 60 આવે. જો બે સંખ્યાઓમાં એક સંખ્યા બીજા સંખ્યાનો અવયવ હોય તો એ જે મોટી સંખ્યા છે જે અવયવી એ આપણો લસા બને. જેમ કે 2 અને 10માં જે 10 છે એ 2નો અવયવી થયો અને 2 છે એ 10નો અવયવ કહેવાય, તો એ બંનેમાં લસા આપણો 10 થાય, તો અહીંયા લસા આપણો 60 લેવાશે. તો લસા વડે અહીંયા ગુણીએ તો 15 ચોક 60 થાય, 60 15 ચોક 60 એટલે 4 ગુણ્યા 2 એટલે કે 8 પ્લસ અહીંયા લસા વડે ગુણીએ તો 60 60 ઉડી જશે, 10 વધશે, તો એમને એમ રાખીશું. તો ચલો 11 છેદમાં 2 ગુણ્યા અહીંયા સાદરૂપ આપીએ તો 18, 10 ને 8 18 છેદમાં 60, 2 છેદ ઉડે છે 9 આવે, અહીંયા 3 છેદ ઉડે તો 3 ને 3 ઉડે તો 20, તો 11 તરી 33 અને છેદમાં 20, તો આ આપણો જે 11 પદોનો સરવાળો છે પ્રથમ એ 33 છેદમાં 20 મળે. પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, બીજા ધોરણ 10ના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેજો અને ઓલ સિલેક્ટ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી રેગ્યુલર પહોંચતી રહે અને તમે વિડીયો જોવાનું ચૂકો નહીં. તો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો.